સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. અત્યારે 75 રોડ ઉપર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી તમે જોઈ શકો છો. મોરબીના 75 રોડ ઉપર જે શરૂઆતનો જ ભાગ છે, જે ભારતપરા તરીકે પણ ઓળખાય છે, તે ભારતપરા વિસ્તારમાં ઘણા સમય ત્યાં અહીંયા લોકો જે છે વસવાટ કરતા હતા અને આ ગેરકાયદેસર વસવાટ કરતા હતા, ત્યારે પાલિકાએ અનેક વખત પણ આ નોટિસો આપવામાં આવી હતી. ત્યારે આખરી નોટિસ થોડા સમય પહેલાં જ આપવામાં આવી હતી. અને આ જે 75 રોડ જે છે નવો બનાવવાનો છે, તેના માટે આ ડિમોલિશનની કાર્યવાહી જરૂરી હોય, તેના માટે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મેગા ડિમોલિશન કહી શકાય, મોરબીના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન કહી શકાય તે આ 75 રોડ ઉપર હાથ ધરવામાં આવ્યું છે. લગભગ અંદાજે 200 જેટલા મકાનો જે છે તે આજે ડિમોલિશન કરવામાં આવશે. તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તમે જોઈ શકો છો કે ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસનો સ્ટાફ છે 200થી વધારેનો, પોલીસનો સ્ટાફ છે તે તૈનાત રાખવામાં આવ્યો છે. જે તમામ સુવિધાઓ સાથે, તમામ સાધનો સાથે જે છે તે પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. અને મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મચારી અને પુરુષ કર્મચારીઓ પણ તમે જોઈ શકો છો કે ટીયર ગેસના સેલ સહિત જે છે તે તમામ સ્ટાફને અત્યારે તૈનાત રાખવામાં આવ્યો છે. અને મેગા ડિમોલિશન કહી શકાય તેવો મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલો મોટું જે છે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. અને થોડાક સમય પહેલાં જ જે સર્કિટ હાઉસ સામે પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું, ત્યારે આ ત્યારબાદનું જે છે તે 75 રોડ પર મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ લોકોએને જે છે તે નોટિસ પણ આપવામાં આવી હતી. અને નોટિસ આપ્યા બાદ આ લોકોએ કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. અને કલેક્ટરને રજૂઆત કરી અને અમને બીજો આશરો આપવાની પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે આ લોકોને જે છે તે આ છેલ્લી નોટિસ હોય અને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવાની જ હોય, ત્યારે આજે પાલિકા તંત્રો દ્વારા કોઈ પણ ઝારખંડે આવીને આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમે જોઈ શકો તો ધણધણાટી જે છે, જેસીબીની ધણધણાટી બોલી રહી છે. 5થી વધારે જેસીબી જે છે તે તેના દ્વારા આ ડિમોલિશન કરવામાં આવી છે. 75 રોડ શરૂઆત થાય ત્યાંથી કે ગીતા ઓઇલ મિલ સુધી જે છે આ ડિમોલિશનની કાર્યવાહી કરાશે. અને તમે જોઈ શકો છો ડીવાયએસપી જે છે, ડીવાયએસપી પીઆઈ સહિતનો સ્ટાફ જે છે તે પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે. અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કાર્યવાહી હતી, તમે જોઈ શકો છો કે હાથ ધરવામાં આવી રહી છે. અને આ રોડ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. અને તમે જોઈ શકો છો કે આની સાથે ઇલેક્ટ્રિક્સનો સ્ટાફ જે છે, આ ઉપરાંત જે પાણીની લાઇનનો જે સ્ટાફ છે તે સહિતની તમામને તૈનાત રાખવામાં આવી છે. અને ઇલેક્ટ્રિક લાઇન પણ અહીંયા જે છે બંધ કરી દેવામાં આવી છે, અને જેથી કોઈ કરીને અનિચ્છનીય બનાવ ન બને તેના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે આ મેગા ડિમોલિશન જે છે તે આજ સવારથી 8:30 શરૂ થઈ ગયું છે. અને લગભગ 200 જેટલા મકાનો જે છે તે ડિમોલિશન કરવામાં આવશે. અને લગભગ આ સાંજ સુધી કાર્યવાહી હાથ ચાલુ રહેશે. અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે તમે મેગા ડિમોલિશનની કાર્યવાહી છે તમે જોઈ શકો છો. ઘણા બધા લોકોએ તો એને ખબર પડી હતી કે ડિમોલિશન કરવાના છે, એટલે અગાઉથીને જ ખાલી કરીને પણ જે વયા ગયા છે અને જે ખાલી નથી કર્યા તે લોકોને અત્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ઘણા બધા મોટાભાગના જે આગળના બાજુના જે છે તે તમે જોઈ શકો છો કે મકાન જે છે તે ખાલી કરીને છે તે નીકળી ગયા છે. જે ગેરકાયદેસર બાંધકામો હતા તે આજે તોડી પાડવામાં આવશે. અને 200થી વધારે બાંધકામો ઉપર જે છે, મકાનો ઉપર જે છે ડિમોલિશનની કાર્યવાહી ધરે છે. આ ઉપરાંત તમે જોઈ શકો કે પાલિકાના જે નગરપાલિકાનો લાઇટનો સ્ટાફ છે તે પણ અત્યારે લાઇટ કાપ કરવા માટેની જે છે તે કામગીરી અત્યારે કરી રહી છે. અને આજ સાંજ સુધી જે છે તે કાર્યવાહી ચાલુ રહેશે અને મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્યારે તમે જરૂરી છે કે ડિમોલિશનની કાર્યવાહી જે છે અત્યારે હાથ ચાલુ છે. અને આજે 75 રોડ ઉપર શરૂઆતનો જે વિસ્તાર છે, જે અંદરની બાજુ લગભગ 25 મીટર જેટલો જે છે
તે કપાતમાં આવે છે, એટલે 25 મીટર જેટલો રોડ જે છે તેમાં દબાણ હતું, તે રોડ જે રોડ ઉપર જે દબાણ હતું તે દબાણ દૂર કરવા માટે આજે મેગા ડિમોલિશન જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને અત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે. અહીં તમે જોઈ શકો છો કે રહેણાંક જે મકાનો જે આવેલા છે, રહેણાંક મકાનો ડિમોલિશન કરવામાં આવી છે અને આગળ માર્કિંગ કરવામાં આવ્યું છે ત્યાં સુધી જે છે તે ડિમોલિશન કરવામાં આવશે. અને અહીંથી લઈ અને ગીતા ઓઇલ મિલ સુધી જે છે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે ગોઠવી દેવામાં આવ્યો છે અને ડીવાયએસપી સહિતનો કાફલો પણ જે છે તે અહીંયા રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમાર સહિતની ટીમ, બંને સિટી અને ગ્રામ્ય મામલતદારો સહિતની મોટી સંખ્યામાં ટીમ જે છે તે તૈનાત કરવામાં આવી છે અને આ સાંજ સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મોરબીના ઇતિહાસમાં આ સૌથી મોટું ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કારણ કે અત્યાર સુધીમાં આટલું મોટું ડિમોલિશન ક્યારેય થયું નથી. એમાં છેલ્લા ઘણા સમયથી આ ડિમોલિશન તો હાવ કરવામાં જ નથી આવ્યું. ત્યારે ડિમોલિશનની જેમ સિઝન આવી હોય એમ થોડા સમય પહેલાં જ જે સર્કિટ હાઉસ સામે જે ડિમોલિશન કર્યા બાદ અત્યારે 75 રોડ ઉપર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. હવે આગામી સમયમાં ક્યાં રોડનો ડિમોલિશન આવે છે તે તો સમય આવી બતાવશે. અને હવે ત્યારે આ આપણે આગળ પણ જોઈશું અને આના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કેટલું ડિમોલિશન કરવામાં આવ્યું છે, શું કાય છે. સ્ટોપ. ડિમોલિશન કરવામાં આવ્યું છે, કેટલું ડિમોલિશન કરવામાં આવશે, કેટલો સ્ટાફ છે અને કેટલો રોડ જે પૂરો કરવામાં આવશે. આજે 75 રોડ ખાતે મેગા ડિમોલિશન ડ્રાઈવ ચાલે છે, જેની અંદર આશરે 200 જેટલા મકાનો છે એ રોડની મધ્યરેખાની અંદર આવી જાય છે, એટલે એમને દૂર કરીએ છીએ. અગાઉ અમને નોટિસો પાઠવવામાં આવેલી, પૂરતો સમય આપવામાં આવેલો અને મોટાભાગના લોકોએ પોતાનું જે સ્વૈચ્છિક રીતે ખાલી કરી દીધેલું છે. અને અત્યારે આ દબાણ હટાવવાની ઝુંબેશ આશરે 100 જેટલા પોલીસના સ્ટાફ સાથે અને નગરપાલિકાનો 50 જેટલો સ્ટાફ છે, સાથે સાથે મામલતદારશ્રીઓ પણ છે અને એની સાથે આ પીજીવીસીએલનો સ્ટાફ પણ સાથે રાખીને ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, શહેરમાં આગામી સમયમાં પણ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ રહેશે કે શું? જ્યાં જ્યાં દબાણ હટાવ ઝુંબેશની જરૂર છે, ત્યાં સરકારના અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે, ત્યાં જરૂર પડશે ત્યાં ડિમોલિશનની ડ્રાઈવ કરવામાં આવશે. સાહેબ, આજે મેગા ડિમોલિશન છે, કેટલો પોલીસ સ્ટાફ બંદોબસ્ત રાખવામાં શું કાર્ય છે? મોરબી જિલ્લામાં જે 75 મેઇન રોડ આવેલ છે એ રોડ ઉપર જે ગેરકાયદેસર બાંધકામ હતા તે બાંધકામ નગરપાલિકા મોરબી દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જે અન્વયે કાયદેસર કાર્યવાહી ફોલો કરી અને નગરપાલિકા દ્વારા આજરોજ બંદોબસ્તની માંગણી કરવામાં આવેલ હતી, જે સંદર્ભે 120 જેટલા પોલીસ કર્મચારીઓ અને 15 જેટલા પોલીસ અધિકારીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ડેમોલિશનની કામગીરી હાલ ચાલુ છે, જેમાં આશરે 200 જેટલા મકાનોનું ડેમોલિશન કરવાનું છે. થેન્ક યુ. જેમ ડેપ્યુટી કલેક્ટર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરે કહ્યું અને ડીવાયએસપી કહ્યું તેમ 200થી વધુ મકાનોને જે છે ડિમોલિશન કરવામાં આવી છે. આ લોકોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો ખાલી કરવા માટે અને ઘણા બધા લોકો ખાલી પણ કરી નાખ્યા છે. ત્યારે પોલીસના 120 જવાનો અને 15થી વધારે અધિકારીઓ સાથે, પાલિકાના 50થી વધારે જે લોકો સાથે અને 5 જેસીબી અને 8 ટ્રેક્ટર દ્વારા જે મેગા ડિમોલિશન જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં ચાલુ છે. અને આ કાર્યવાહી જે છે તમે જોઈ શકો છો કે અત્યારે ઘણા બધા મકાનો જે છે તે પાડી નાખવામાં આવે છે અને ઘણા બધા લોકો ખાલી કરીને લઈ આવ્યા છે. માત્ર જે દિવાલો ઊભી છે તે દિવાલો પાડવાની અત્યારે કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને આ મેગા જે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે અને આ સાંજ સુધી ચાલે તેવી પણ શક્યતાઓ છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.